सो हे गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आई गया छ अने फाइनली दिवस आई गयो छे कि मारे जवानुं छे, आजे मारी विदाई छे। तो आजे फाइनली हूँ सूरत जाऊँ छूँ। एक्चुअली छे ने एकदम प्लान बन्यो काले अचानक, तो हूँ कालनो व्लॉग शूट ना करी सकी। તો રેડી થઈ ગઈ છું, હું જઉં છું કારમાં। માસી, મામી, ભાભી, મમ્મી એ લોકો મને મૂકવા આવે છે, અને એ લોકો ઘરે બી આવ્યા નહોતા તો એ લોકો ઘર બી આવે છે, એટલે મારું મૂકવાનું ને એમનું આવવાનું બંને કામ થઈ જાય। તો ચા નાસ્તો બધું કરી લીધું છે। નાસ્તો તો હું કરતી હતી કેમ કે મને ગાડીમાં છે ને વોમિટિંગ ને એવું બધું થાય, તો મેં બધું કંઈ કર્યું નહીં। તો થોડા ઘણા રેડી થઈ ગયા છે। મામીની મામીની અને માસીની વેઇટ કરું છું। ભાભી ચા મૂકે છે, મમ્મી થોડું ઘણું કામ કરે છે, અને હું બી રેડી થઈ ગઈ છું મસ્ત મસ્ત। અને છે ને ઓલમોસ્ટ એક મહિનો થવાયો અહીંયા ઘરે, 26 જાન્યુઆરી આવેલી, એમાં 6 દિવસ બાકી છે 6 ફેબ્રુઆરીમાં એક મહિનો થવા માટે। તો ફર્સ્ટ ટાઈમ હું આટલું બધું રહી એમ એક મહિનો, એમ શું કામ કરવા હતા ને સારું ઘણું એવું કામ થઈ ગયું, તો બહુ ખુશી થાય છે કે જે કામ વિચાર્યું નહોતું એ થઈ ગયું એમ। તો બહુ ખુશી થાય છે મને વાતની, ધીરે ધીરે એટલે બોલું છું કેમ કે છે ને હજી બહાર અંધારું છે, કોઈ ઉઠ્યું નથી એટલું બધું, અને અવાજ બી મારો ગયેલો છે કેમ કે ગળું મારું ખરાબ છે એમ, અને પિમ્પલ થઈ ગયો છે મને। તો હું આવે બેગને બધું મૂકી પછી શાંતિથી તમને મળું। ઓ મેમે મેમે, હું જાઉં છું આજે જતો, એનો ટાઈમ થઈ ગયો દૂધ પીવાનો, એનો દૂધ છે ને ત્યાં થાય છે, ત્યાં જઈ ગઈ છે હવાર હવારના। ચાલ ચાલ, ઓય લે ને લે, અહીંયા ચાલ આવતી, ચાલ મમ્મીએ કીધું ને તો ફટ લઈને ઊભી થઈ ગઈ, લે સવાર સવારના 6 વાગ્યા ની આવી જાય દૂધ પીવા। ચાલો જતા જતા કઈ સારું કામ કરી, અમારી ફાઇનલી બેગ રેડી છે, બધું રેડી થઈ ગયું છે, ખાલી મામીની અને માસીની વેઇટ થાય છે, અને ડ્રાઈવર હમણાં 6 વાગે આવી જશે। અમે આજે છે ને મને એવું લાગે લેડીઝ ટ્રીપ પર જતા હોય, કેમકે કોઈ જેન્ટ્સ ની ડ્રાઈવર સિવાય। મમ્મી અહીંયા ચા નાસ્તો કરે છે, મમ્મી નવરાત્રી પછી આજે પાછી પહેલી વખત આવશે, આ લોકો બધા છે ને રાતે પાછા આવી જવાના છે, ખાલી મને મૂકવા એકલા જ આવે છે આ લોકો। તો મેં છે ને ભાઈને ભાભીને ગિફ્ટ આપી છે સરપ્રાઈઝ, તો મેં એક એ થોડો ઘણો વિડીયો બી શૂટ કર્યો છે, તો જાઓ તમે એ વિડીયો જુઓ અને પછી આપણે મળીએ। કો જરા સબર કરો, આમ બતાવજો છો જોઈ મોમા કેવી લાગી, હા બતાવો અમને, આમ બતાય ને, આપ કુછ ભી બોલો યે નહીં સુનને વાલા। શું કેવું માર, હવે ફોટો બતાવો તમને, ઉભા રહો જો આ ફોટો, એવો છે ચાદર ફોટો ને કે ચાદર મારી છે ને ઉડાડે છે આ લોકો, પણ પોસ્ટ છે આવો પણ આપડી વખત આવો બધા પોઝ નતા, આ કપલ પોઝ કેવાય આવો, પણ આપણા ટાઈમે આવા પોઝ નતા, આ લોકો આવા ટાઈમે પોઝ આયા, આવે એ કામ જોવે ને એ કામ જોવે જો આ બધાને છે ને પોઝ, મારે શું કેવું આ કે આમ કેમ જોવે કામ કેમ જોવે। તો મેં આ ફ્રેમ આલી છે એમને, તમે જોયો છે કેટલી લોકોએ મારી ઉડાડી છે, મારા લોકો પોઝ જોયું ને તમે કેવી ઉડાડી છે એ લોકોએ, આમ ના આમ જોવે તેમ જોવે,
તો મને કમેન્ટમાં કહેજો કે તમને ફોટો ફ્રેમ કેવી લાગી એમ. કેમ કે મને એવું હતું કે ભાભી લંડન જઈને તો હું એમને આપું એમ કંઈક. અને આટલી બેગ ભરી છે મારી આખી ફૂલ, તો બી એવું લાગે કંઈક ને કંઈક ભૂલી ગઈ છું અને કંઈક ને કંઈક ભૂલી જ જાઉં. કેમ કે આટલી બેગમાં કેટલું યાદ રહે કે મમ્મી ત્યાં હું રહી જઉં શું નહીં. પછી મમ્મી ફોન કરે કે તારું આ રહી ગયું એમ. ઓલવેઝ એવું થાય, બધું યાદ કરીને મૂકીએ પણ કંઈક ને કંઈક તો રહ્યો જ જાય. હું એટલી 5 વાગ્યાની ઉઠી ગઈ છું, 6 વાગે નીકળવાનું હતું અને ડ્રાઈવરના બી ઠેકાણા નહીં, કોઈના ઠેકાણા નહીં, તો હું બેસીશ. એગે છે ને સવાર સવારમાં ઉઠીને જવાનું મારું કામ નથી આ, તો હું વહેલી ઉઠતી જ નહીં એમ. તો મને છે ને કાલનું ગળામાં દુખતું હતું અને સવારે ઉઠીને તો મને થોડું તાવ જેવું લાગતું હતું. એક તો આ પિમ્પલ થઈ ગયો છે, મને એવું લાગે છે એના લીધે આમ ગળામાં અને તાવ જેવું લાગતું હતું. હવે ખબર નહીં સુરત જઈને હું થાય. ગાડીમાં અમારે સવાર સવારના ગાડીમાં બેસાય જ નહીં, કંઈ ખાઈને બી નહીં, અમે કંઈક ખાધું બી નહીં, ખાલી ચા એકલી જ પીધી છે અને નાસ્તો કરીને બી ના બેસાય એમ. તો ટેવ નથી આવી આદત કે સવાર સવારના ઉઠીને જવાની એમ, કારણ કે આ લોકોને રિટર્ન પાછું આવવાનું છે ને તો લેટ ના થાય, એટલે મેં કીધું સવારે જઈશું એમ. તો જે કોઈના ઠેકાણા નથી આવવાના. બાય બાય મમ્મી, બાય. ભાગી ગયા તો જે આ મામી આવી ગયા, માસી આવી ગયા, હવે અમે નીકળીએ છીએ. જો ગાડીમાં છે ને અહીંયા અંધારું અંધારું લાગે છે, કંઈ દેખાતું નહીં. હવે અમે નીકળીએ, અમે થોડો સનરાઈઝ થશે ને એટલે હું તમને મળીશ. પપ્પા આવે ને તો બી અહિયાં જ ઉભા રે, બધા અહિયાં જ ઉભા રે ચા પીવા. મારે નહીં આવું, મારી બધી લેડીઝ ટ્રીપ લાગે, જેવું લાગે કંઈક દૂર જ ફરવા જ કંઈક નીકળ્યા છે એમ એવું લાગે. બધા વોશરૂમ નહીં ગયા, ચા પીવા છે તો હું ચા પીશ, બાકી નહીં કશું નહીં. પણ છે ને એટલી ઊંઘ આવે છે ને, ગાડી ટ્રાય કર્યો હોવાનો પણ ઊંઘ નહીં આવી. ગાડી એમ કહે છે ને આગળ બેઠેલા હોય તો એમ મને તો બિલકુલ ઊંઘ જ ના આવે, જ્યાં લગી ગાડી ચાલે ને ત્યાં લગે. પણ ગાડીમાં કંઈ બોલાય બી નહીં ને કંઈ બી ના થાય. તો 8 વાગ્યા છે, તો કદાચ 10:30 એવા 10:30-11 થશે કદાચ અમને પહોંચતા પહોંચતા. તો માસીને થોડો ઘણો સામાન મામીને બધાને લઈ જવા માટે અમેરિકા ખાખરા ને પાપડ ને અંતે બધું નાસ્તો ને બધું લેવાનું, કેમ કે સુરતનું જમણ અને કાશીનું મરણ, તો એ બધાને લોચો ને બધું ખવડાવવાનું છે. તો જોઈશું ટાઈમ મળશે, કેમ કે છે ને સુરતમાં સવાર સવારના કંઈ ખુલ્લું ના, બધું રાતે જ ખુલ્લું હોય. તો ટ્રાય કરીશું જેટલું ખવડાવાશે, જેટલું એમને લઈ જવાશે એ બધું ટ્રાય કરીશું કે એમને કંઈક સારી સારી લોચો તો ખવડાવીશ જ. બીજું તો હવે સવારે કંઈ ખુલ્લું ના હોય તો ટ્રાય કરીશ કે હું ખવડાવે એમને આલુપૂરી લોચો. ખમણ તો એમ બી અહીંયા બી ખાઈએ છે, તો જોઈએ એકવાર પહોંચીએ પછી ખાવા પડે. હાલો હાલાટવા માંડો, બીજું તો હું ખાવાનું હે, જગ્યા રાખજો સહેજ. લિસ્ટ બનાવ્યું કે સુરતમાં શું શું ખાવાનું હે? આલુપૂરી, મારી ચા પીવાઈ ગઈ. હું એટલી લકી છું ને કે હું હોળી પહેરીને આવીને આ બધા જઈને ઠૂંઠવાઈ ગયા, કેમ કે અમને નથી ખબર આટલી બધી ઠંડી હશે એમ. પણ આજે છે ને વાદળવાળું વેધર છે એમ, તો થોડું ઠંડુ ઠંડુ લાગે છે એમ. બી મને કીધું નહીં કે તમને ફ્રેમ કેવી લાગી એમ. બહુ નાઈસ લાગી, મને એ જોઈ હતી તમે આપી. મેં ભાભી ફ્રેમ આલી, તમને એ ગમી હોય ને તો મને કમેન્ટમાં કહેજો એમ. ફ્રેમ ચાર થઈ ગઈ, બધું આણંદ લઈ લઈશ. તમે
કાલ સાંજે પણ આપી દીધી. પણ રડવું આવી જતું હતું પણ કંટ્રોલ કર્યું. જોયું હું બધાને છે ને, હું મનના આમ વિચારો વિચારી લઉં કે આને આ વસ્તુ જોઈશે એમ, એટલે મેં તમને આલી એમ અને મેં આપી દીધી એમ. કે મને માઇન્ડસેટ હતું એવું કે લંડન જઈને તો એમને ફ્રેમ આપું એમ, ને ફાઇનલી મેં આપી દીધી એમ. જો હવે ગાડી બેહીન છે ને, શાંત, કંઈ બોલવાનું નહીં. હવે ડાયરેક્ટ છે ને સુરત આવશે ને ત્યારે મળીશું આપણે. બાય બાય. અમે લોકો ઘરે આવી ગયા, ફ્રેશ વેશ થઈ ગયા, માસીને બધાને ઘર બતાવી દીધું. હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. આ લોકોને કંઈ ખવડાવીશ ને હું લોચો ને એવું. કેવો છે આમ? અમારી જે સારો લાગે એ કહેજો તો ફરી મંગાવીશું. અમે તો ખાઈએ જ છે ને, પહેલાં રિએક્શન તો મને લેવા દો. પેલો તંદુરી છે. કેવો લાગ્યો? કયો મંગાવો? બીજો બટર વાળો માસી આ ટ્રાય કરો. મમ્મી કયો મંગાવો? ઓથેન્ટિક ઓરિજિનલ આ કહેવાય. મમ્મી કયો મંગાવો? બીજો તમને કયો કયો? આ બધા ફ્યુઝન છે, એ લોકોએ અપગ્રેડ કર્યા. બાકી આ બધું આવું હોય તંદુરી વાળો છે, સોરી સિઝન વાળો છે. લાટે છે જો તો હજી તો બીજી વસ્તુ ખાવાની રહી. ભાભી ટેસ્ટ કરો. હાલો આલુ ખાલી એક પીસ ઉચકજો. આખી મૂકી દો મોડા. કી લાગી? માં પણ તો નતી ભાઈ. મમ્મીએ પહેલી વાર ખાધી હે ને મમ્મી? હારી લાગી? હારી લાગી. ચલો પ્લાન અમારો સક્સેસ. તમે અપ્પાને ખવડાવી, માં અપ્પા નતી ભાઈ આવી. તો નાસ્તા પાણી થઈ ગયું. અહીંયા જઈને શોપિંગ કરવા આવ્યા રાજુ. ફરસાણના પાપડ, મઠિયા અને જે જવાનું જોઈએ. મમ્મી ને ભાભી ખબર નહીં ક્યાં ગયા. માસીની આ બાજુ છે. લોકોને તો લોચો ને આલુપુરી ખવડાવીને એમાં જ ધરાઈ ગયા. બીજું તો હું શું ખવડાવું કહો હવે? બસ અહીંયા શોપિંગ કરી પછી જોઈએ હવે શું કરવું છે. એમને ઠીક છે, પીવડાવવાનો છે મારે. ગાવે છે ને આ લોકોને શોપિંગ નથી પતતી હજી. હાલો લઈ લો આ બધું. હવે મામા મોકલું તમારા માટે. હું આ મામીએ લીધું છે. હા પતી ગયું, પતી ગયું બધું. ચલો ફાઇનલી થોડું થોડું પત્યું. હવે મમ્મી બોડાઈ, એમાં મમ્મીએ કશું લીધું નહીં. જો મમ્મી ત્યાં લીધું નહીં ને કશું. હવે એ તો એમ તો એમનું છે, ભાભીનું. તારું થોડું છે? મારું હતું નહીં. ભેગું લઈ લીધું છે તો સાણી નીકળી આ. કેસો લગા મેરા મજાક. ભેગા બાસ્કેટમાં નાખી દીધું એટલે ખબર ના પડે કોણે શું લીધું એમ. આ બધાને એટલા બધા ઓપ્શન આલ્યા. અત્યારે છે ને મહાલક્ષ્મીમાં ઠીક છે પીવડાવા લઈને આવી. જાનીનો લોચો ખવડાયો, આલુપુરી ખવડાવી. હજી રસાવાળા ખમણ નથી ખવડાયા. પછી મેં એવું કીધું કે લસ્સી આવે છે રસાવાળા ખમણની જોડે, તો એ બાકી છે. તો બધા એટલા બધા પેટ ભરાઈ ગયું. પછી તમને એમ નહીં કહેતા કે મેં કંઈ ખવડાવ્યું નહીં, બટ એ લોકો થૂસ થઈ ગયા છે ખાઈને. હવે તો હવે છેલ્લે મહાલક્ષ્મીનો જ્યુસ પીવડાવા. ભૂંગળી માં આવતું નહીં, આવતું નહીં. આવે છે, ધીમે ધીમે આવે. કેટલું ધીમે આવે આપડે ચમકી વડે પેલા. બધા ઠીક છે, વાળા હે. હું એકલી જ્યુસ વાળી હું, એટલે જેમ મોટી ભૂંગળી માં આવતું નહીં એટલે નાની ભૂંગળી લેવાની. તમારે માસી છે ને માસન જેલસ કરે. જોજો જોજો મેં ભૂંગળી ધરી, તું ખેંચ ને હું ચમચી વડે.
માસી લોકો આવે છે ને તો એ બિલ પે ને એ બધું નહીં કરવા દીધું, એટલે મેં હમતા એને લઈ અને પછી છે ને મેં બિલ પે કરીને મૂકી જાય. જો કાર્ગો નો છે ને આ યુઝ થાય આવી, એમ કે નાની નાની ટી શર્ટ આટલી આટલી આવી જાય એમ. જો બન્યું નું શોપિંગ જ ખતમ ન થતું. આ શોલ્ડર બોલ્ડર થી પરફેક્ટ લાગે છે, થોડું મને લૂઝ દેખાતું. હા બરાબર છે. આ છેલ્લું ડેસ્ટિનેશન છે અમારું બધાનું. જો માસી છે ને માસન બતાવે જો. કુલ્લીમ ચા આવો, કુલ્લડ માં ચા, કુલ્લડ માં ચા જોઈ. તમે આયા કેમ નહીં? તારે તમે આયા કેમ નહીં? લાસ્ટ ડેસ્ટિનેશન હતું અમે છે ને રોજ રાતે અહીંયા ચા ને એવું ખાવા આવીએ. તમે કીધું આ લોકો ને એની ચા પીડા, એટલે હું ચા પીડાવા લઈને થાકીને થોસ થઈ ગઈ છે. આ લોકો જશે ને એટલે હું છે ને સુઈ જ જવાની. સીધી ઉઠીશ હું મોડી, કારણ કે સવાર ઉઠી છું ને મને ઊંઘ જ પૂરી નથી, એટલે મને કંઈ ખારું જ નહીં લાગતું. તો માસીને લોકો જશે પછી હું આરામ કરીશ ને સુઈ જઈશ. એમ બી ઘરું સારું નહીં લાગતું મારે. આ લોકોએ છે ને અડધું ખાવાનું મારી લિસ્ટ આટલું મોટું હતું, આ લોકોએ તો કશું ખાધું જ નહીં એમ. આલુપૂરી એમને, આલુપૂરી બહુ ભાઈ. પણ આ તો કંઈ જ ના કહેવાય એમ, સુરતનું અડધામાં અડધું ખાવાનું ના કહેવાય, એટલે આ લોકોએ તો કંઈ ખાધું જ નહીં. પલટનો ચાલી હવે. મમ્મી બાય, જાઓ તો ફોન કરજો મને, અને ફ્રેમ લેતા જજો, ભૂલતા નહીં. બાય બાય. દેશી રસ્તા. જો બધા મસ્ત ફાઇનલી ગયા છે, બહુ એન્જોયમેન્ટ કર્યું અને અમને ખુદને બહુ સારું લાગ્યું કે માસા માસી લોકો ફર્સ્ટ ટાઈમ, માસા તો નહીં સોરી, મામી ભાભી, ભાભી આયા એ 26 તારીખે જતા રહેશે, તે બી ફર્સ્ટ ટાઈમ આયા, તો બહુ ગમ્યું. અને ઊંઘ બી એટલી આવે છે તો હું જઈને થોડો આરામ કરીશ, પછી જમવાનું એવું બધું બનાવીશ, પછી સાંજે જઈશ. જો કદાચ ટાઈમ મળશે તો ગરબા ક્લાસમાં જઈશ, બાકી નહીં તો પછી કાલથી જઈશ. તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ વ્લોગ ગમ્યો તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય.